નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભાવનગર મીડિયા ન્યૂઝ. લીલી પરકમ શરૂ થયા અને પૂર્ણ થયા ત્યાં સુધીનું આપ નિહાળી શકો છો. જો આપ જોઈ રહ્યા છો રિપોર્ટર અરશીભાઈ આહીર. અમારા અંકલ છે, અમારા આંટી છે, પાછળ મારી બેન છે. ધીમે ધીમે નીચે આવતા નથી. મોવાથી આવું છું અને ગિરનારની પરિક્રમા દરમિયાન અહીંયા નળપાણી ગોળીએ 40 વર્ષથી ચા પાણીની સેવા આપું છું. આપણે આ ચા પાણીનું કાઉન્ટર કેટલો ટાઈમથી ચાલુ છે? અમે અહીંથી 10 થી ચાલુ છે. ના, લીલી પરિક્રમામાં આ વરસાદના હિસાબે કેટલું માણસ દર વર્ષે તો 10 લાખ 12 લાખ હોય છે, તો આ વખતે કેટલું માણસો હશે? અંદાજે આ વખતે 50% એટલે 4-4.5 લાખ જેવું માણસો નીકળ્યું હોય છે. હવે પાછળ કેટલું નીકળે ખબર. ચા પાણીનું 24 કલાક? હા, 24 કલાક ચા પાણી. જય ગિરનારી. પાણી પાછું 27 ફૂટ થી લાવું છું. અને આ જે પાણી છે ઉપર પાણી નથી, નીચે 2700 ફૂટથી 2 મશીનને પંપ મૂકીને પાણી અમે ચડાવીએ છીએ. અને 17 વર્ષ પહેલાં કાવડથી પાણી અમે ચડાવતા. એનજીઓના ચેરપર્સન અને ફાઉન્ડર છું.
છેલ્લા 6 વર્ષથી અમે લીલી પરિક્રમા દરમિયાન જૂનાગઢમાં ગરબા ગિરનારમાં પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાનું અભિયાન ચલાવીએ છીએ. આ 6 વર્ષ દરમિયાન અમે રૂપાયતન ગેટ ઉપર ઊભા રહીને પરિક્રમાર્થીઓ જે પ્લાસ્ટિકની થેલી લઈ આવે છે એના બદલામાં વિનામૂલ્યે કાપડની અને ઇકો ફ્રેન્ડલી થેલીઓનું વિતરણ કરીએ છીએ. દર વર્ષે લગભગ 3 લાખથી 5 લાખ જેટલી કાપડની થેલીનું વિનામૂલ્યે વિતરણ કરીને દર વર્ષે લગભગ 2 ટન જેટલો એટલે કે 2000 કિલો જેટલો કચરો પ્લાસ્ટિકનો એકત્રિત કરીએ છીએ, જેને રિસાયકલમાં મોકલીએ છીએ. આમ કુલ 5 વર્ષ દરમિયાન અમે પરિક્રમાના રૂટ ઉપર અને જંગલ વિસ્તારમાં લગભગ 10 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો જથ્થો અટકાવેલો છે. આ વર્ષે પણ અમે 124 વોલેન્ટિયર્સ સાથે અમારી ટીમ રાત દિવસ કાર્યરત છે. પરિક્રમાર્થીઓ રાત દિવસ પરિક્રમા કરતા હોવાને પરિણામે તમામ વોલેન્ટિયર્સ રાત્રે સૂઈ પણ શકતા નથી અને 24 કલાક નિઃસ્વાર્થ ભાવે પોતાની સેવા આપી ગિરનારને, પર્યાવરણને, આપણા જૂનાગઢને, આપણા ગુજરાતને, આપણા ભારતને અને સમગ્ર વિશ્વના પર્યાવરણને બચાવી લેવા માટે એક નાનકડો એવો પ્રયત્ન કરી રહ્યો છે.